નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા નવા ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ વાત જે છે કરતા હોય ત્યારે મિત્રો ખેતીની અંદર ખૂબ જ જે છે એ અગત્યની એવી વાત. એટલે મિત્રો આપણે બધાને ખબર છે કે ખેતીની અંદર જે છે એ જેટલી વસ્તુ આપણે નાખીએ એટલી વસ્તુ આપણે ઓછી પડે છે. એમાં એટલે રાખ, ખેતીમાં રાખનો ઉપયોગ જે છે કેવી રીતનો થાય અને ખાસ કરીને મિત્રો આપણે જે છે એ ઉત્સવ પ્રિય પ્રજા હમણાં જ જે છે એ આપણી હોળી ધૂળેટીનો કહેવાય ને કે આપણો ઉત્સવ જે છે એ રંગોનો ઉત્સવ આવી રહ્યો છે. ત્યારે એક તો રંગોના ઉત્સવની એ કિસાન સફરની ટીમ એ દરેક ખેડૂત મિત્રોને જે છે એ ખૂબ ખૂબ જે છે એ શુભેચ્છાઓ પાઠવે છે. આપણું જીવન જે છે એ ખૂબ રંગીનમય બને, રંગોથી જે રંગોની જેમ કલરફુલ બને એવી ભગવાનના શરણમાં પ્રાર્થના કરી અને આજે આપણે જે છે આ રાખનો ઉપયોગ જે છે ખેતીની અંદર કેવી રીતનો કરી શકાય એ આપણા પ્રગતિશીલ ખેડૂત અને આપણા ખેડૂતો માટે જે છે એક સતત જે છે કામ કરે છે એવા જાડેજા સાહેબ પાસેથી જે છે એ મિત્રો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે વર્ષોથી જે છે એ આ પ્રયોગો દ્વારા એ ખેતીને જે છે એ ઉન્નત બનાવવાનો એ એમણે એક બીડું ઝડપ્યું છે. તો એ બીડાની અંદર જે છે એ આપણે પણ સહકાર આપીએ અને આપણે ખેતીની અંદર પણ જે છે રાખનો ઉપયોગ કેવી રીતનો કરી શકશું એ જાડેજા સાહેબ પાસેથી જાણીએ. સાહેબ આપનો પૂરેપૂરો પરિચય અને સાથે સાથે જે છે એ આપણે ટર્બો ફાર્મની અંદર મિત્રો આજે આપણે આવેલા છીએ તો ટર્બો ફાર્મના આપણા જે અહીંયા આપણા જે પટેલભાઈ છે એમની પાસેથી પણ જે છે એમણે પણ ઉપયોગ કરેલો તો એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું. જાડેજા સાહેબ જય માતાજી. મારું નામ હરદેવસિંહ જાડેજા, પૂર્ણિમા એજન્સી, રાજકોટ. અમે ઘણા બધા વિડીયો કિસાન સફર મારફત મારા પૂર્ણિમા એજન્સી યુટ્યુબ ચેનલમાં અલગ અલગ પ્રયોગો ઘણા બધા બતાવ્યા છે, પણ એક પ્રયોગ આજ જે અમે બતાવવા જઈ રહ્યા છીએ કે જે આપણી ચૂલાની રખિયા છાણા લાકડાની હોય કેમ વાપરવી. આજ એટલા માટે કે હવે આપણો હોળી પ્રગટવાનો દિવસો આવી ગયા છે તો એ હોળીની રાખ પોતપોતાના વિસ્તારમાં જ્યાં પણ ગામડામાં શહેરોમાં એ ભેગી કરી અને કેમ વાપરવી એના વિશે આપણે વાત કરશું. આપનો પરિચય અને આપનું નામ? હું ટર્બો ફાર્મનો માલિક છું, પ્રતાપભાઈ પટેલ. અમે વર્ષો પહેલા હોળી જ્યાં જ્યાં પગડી તો ત્યાંથી ટ્રેક્ટરો દ્વારા ઘણા બધા ટ્રેક્ટર ભરી આવ્યા હતા અને આ વખતે ઢગલા પહેલાના જમાનામાં ઘરે ઘરે ઉથરેટી થતી, એમાં ઓટોમેટિક રાખ પડતી ઘરમાંથી, કારણ કે ઘરે ચૂલા હતા એટલે ઓટોમેટિક રાખ પડતી અને ઓટોમેટિક આપણા ખેતરમાં એનું જળવાઈ રહેતું. હવે તો લગભગ એ બધું બંધ થઈ ગયું છે એટલે હવે રાખ ગોતવી મુશ્કેલ છે, પણ હોળીના દિવસે તમને જોઈએ એટલી રાખ મળી શકે. એટલે એ જો રાખ લે ઉપયોગ કરે તો આપણા વનસ્પતિમાં અને કોઈ પણ પાકમાં ખૂબ જ ફાયદો કરે છે. ધન્યવાદ, આભાર. હવે રાખની વાત કરી, પ્રતાપભાઈ પટેલ ટર્બો બેરિંગના માલિક છે. આ ફાર્મનું નામ પણ ટર્બો ફાર્મ છે. અમારા વડીલ છે, અમને ખૂબ સહકાર વર્ષોથી આપે છે. હવે આ રખિયા હું એટલા માટે બતાવું છું, રખિયા લગભગ તો બધા ઓળખતા હોય પણ હવે ગેસ થતાં આ રખિયાનો અલિપ્ત થઈ ગઈ છે. આ રખિયાનો ઉપયોગ તમારે દરેક પાકમાં, આમાં કોઈ પાકનું નામ નહીં, ઘરના કુંડા ઘરના બગીચા હોય ખેતીના પાકમાં વપરાય. હવે આજ એટલા માટે અમે આ વિડીયો મૂકી છે કે હવે ટૂંક સમયમાં આપણે હોળી પ્રગટ છે, વિવિધ એરિયામાં અસંખ્ય હોળીનો પ્રસંગ હોય, એમાં છાણા લાકડા ખજૂર ધાણા દારિયા ચોખ્ખું ઘી નાળિયેર ઘણા બધા પ્રયોગ થાય એટલે એ રખિયા ખૂબ સારી અને તમારા વિસ્તારમાં તમે ભેગી કરો ફ્રીમાં મળે. ખેડૂતો ટ્રેક્ટરથી લઈ અને ભેગી કરો તો નગરપાલિકા કોર્પોરેશનને પણ સફાઈમાં થોડીક એમને હેલ્પ મળે, એમને સાફ કરવું ન પડે. તો ખેડૂતો એક દાણો રખિયાનો ક્યાંય રહે નહીં અને પોતે ભેગી કરવી. હવે રખિયાના ઉપયોગ તમને બતાવું કે પહેલાં તો બિયારણને પટ દેવા, ફરજિયાત વાપરવી. પહેલાંના જમાનામાં આપણે લસણમાં રીંગણીમાં વાપરતા આવું બધા લોકોને ખ્યાલ છે, પણ હવે રખિયા નથી એટલે એ બધું બંધ થઈ ગયું છે. એના કારણે પછી રાસાયણિક ખાતરો રાસાયણિક દવાઓથી વિવિધ રોગ પણ વધવા માંડ્યા. હવે આ રખિયાની તમને વાત કરું, પહેલાં તો પટ દેવાની. આ રખિયા તમે ભેગી કરીને કોથળી ભરીને રાખો, જ્યારે જે પણ પાકના બિયારણ તમારે વાવવાના થાય ત્યારે આ રવાઈ જે છે આ દેશી ચમત્કાર, આમાં બધી પ્રકારના ઓહળિયા આવે, આને તમારે
25 લીટર પાણીમાં પલાળી એની અંદર 5 લીટર ગૌમૂત્ર નાખી એને હલાવી અને ઈ જે પ્રવાહી બને તમે બિયારણ હમણે હું 2 દિવસ પહેલા મૂડી સુરેન્દ્રનગર જિલ્લામાં ત્યાં 100 વીઘાના તલને મારી જાતે બિયારણને પટ કેમ દેવો શીખડાવીને આવ્યો આ પ્રવાહી તમે ચલાખામાં બિયારણને પાથરી એના ઉપર ડબલાથી છાંટો આપણે કેમ એરંડિયો ઘઉંને આપીએ નાખી ચલાખાથી ચારે છેડા બે જણા પકડી એને પટ આપે એટલે દાણો બધો પલરી જવો જોઈએ પછી એમ લાગે કે હજુ કોરો છે તો થોડોક વધારે પાછું પ્રવાહી ડબલું બે ડબલા નાખવાનું એકદમ ભીનું લહલહતું થાય પછી એને ચલાખાથી હલકું કરી અને રાખ ચાયણીમાં લઈને આપણે કેમ લોટ ચારી એવી રીતે તમારા બિયારણ ઉપર એને છાંટો પછી પાછું એને હાથેથી ચલાખાથી પાછું હરખું વ્યવસ્થિત મેળવો એમ લાગે કે જો ભીનાશ વધારે છે તો બીજી પાછી થોડીક રખિયા લઈને બીજી ઉપર નાખો પણ બધું પાણી રસ આની અંદરના જે તત્વો હશે એ તમે બીજું કંઈ વાપરતા હોય પ્રવાહી પટ દેવાનું એ પણ તમે નાખી શકો પણ રાખથી શું થાય કે રાખ બધું પ્રવાહી ચોંટાડી પછી એને વાહરવું કરી અને બીજે દિવસે ટ્રેક્ટરથી પોંખીને તલ અત્યારે જે કંઈ ઉનાળું પાક હળદ મગ વાવતા હોય એ તમે કરો ચોમાસું પાક જેવા હતા એક મગફળી સિવાય તમે બધામાં વ્યવસ્થિત કરો મગફળીમાં થોડુંક અઘરું એટલે છે કે એની છાલ પાતળી હોય એટલે ઉથલે ઉથલે આવું કરીને તરત વાવી શકતા હોય તો કરે એને વાહરવું ને બે દી રાખવું બીજે દી એ એમાં થોડુંક અઘરું છે છાલ પોચી હોય એની બાકી તમામે તમામ કપાસ એરંડા ઘઉં જીરું લસણ ડુંગળી બધાય પાકમાં આ પ્રવાહી મતલબ તમે બાગાયતી પાક હોય તેના પ્રવાહીમાં બોરી બોરી અને તમે નાખો અને ઉપર રખિયા ઉડાડો આ તમારે ખાસ કરવાની જરૂર છે રખિયાથી જમીન પોચી રહે ભેજ સંગ્રહ શક્તિ વધારે રહે એના તમામ તત્વો જે છે એ ખૂબ અસરકારક રહે એટલે તમારો જે બીનો દાણો છે એ ઉગતામાં તો એવો તંદુરસ્ત લાગે કે આ એકદમ કોટો વ્યવસ્થિત બહાર નીકળ્યો છે ઉગવામાં જર્મિનેશનમાં બીજો પોઢો દાણો થાય એટલે તમારું માનલો જીરું 13 દિવસે ઉગતું હોય તો 11 દિવસે ઉગે તલ જે ઉગતા હોય એક બે દિવસ વહેલાં ઉગે કોઈ નુકસાન ન થાય જમીનમાં દાણો પડ્યો હોય આની વાસ હોય ગૌમૂત્રની વાસ હોય રખિયા હોય એટલે જે ઘણીવાર કે કીડી બહાર ખેંચી જાય દાણા તો એ પણ પ્રોબ્લેમ આમાં રહેતા નથી તો આ રખિયા હોળીની ભેગી કરો એ સિવાય તમારા વાડીએ જે મજૂર લોકો જે ચૂલા કરતા હોય એની રખિયા આખું વર્ષ ભેગું કરી તમારી છાણની ઉથરેટીમાં નાખો બિયારણને પટ આપો જેટલું બને એટલું જમીનમાં નાખો એક વાત આપણે અમે ઘણી બધી તમને કહી છે કે આંકડા પાથરો ને આ કરો પણ આ બધું ભેગું થઈને બધાનો સમન્વય થાય એટલે તમારી રાતોરાત જમીન જીવિત થાય બેક્ટેરિયાવાળી થાય અને પાયો મજબૂત થાય એટલે તમારા પાકમાં રોગની સંખ્યા અસંખ્ય ઘટી જાય આવે તો એકદમ સરળતાથી રોગ તમારા એમાંથી દૂર થાય આ રાખની વાત છે મિત્રો રાખ જે છે એ આપણે બધાને ખબર છે કે ભાઈ દરેક જે છે એ પાકોની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર પોટાશ સલ્ફર આ જે પોષક તત્વો જે કહેવાય કે જે સોડે લીધેલા છે બરોબર જે ઝાડે જે છે એ પોષક તત્વો લીધા છે એ જે છે એનું દહન થઈ એને કહેવાય ને કે દસમા ભાગનો જે છે એ જે વસ્તુ જે વધે છે એ બધી જ વસ્તુ આની અંદર ભેગી થાય છે એટલે કે તમામ પ્રકારના પોષક તત્વો સોડે જે લીધા છે જમીનમાંથી જે ખેંચ્યા છે એ બધા રાખના સ્વરૂપમાં જે છે એ સોડની અંદર આપણે પાસા જે છે સોડને આપીએ તો સોડ જે છે આપણો તંદુરસ્ત રહેવાનો છે એમાં જે છે એ કોઈ વાત જે છે એ આપણે ન સમજાય એવી કોઈ નથી પણ સાથે સાથે મિત્રો એનો ઉપયોગ જે છે એ આપણા ખબર ને આપણા બધા જે છે એ લસણ હોય ડુંગળી હોય આપણા ક્યારાની અંદર બધા કરતા જ તો મિત્રો આપણે પણ જે છે જ્યારે આ હોળી જે છે એ પ્રગતિ અને કહેવાય કે પવિત્ર રાખ જે આપણા ખેતરની અંદર આવશે તો પોઝિટિવ ઉર્જા એ પણ જે છે ખૂબ મોટો ભાગ ભજવશે મિત્રો અગ્નિહોત્ર યજ્ઞની ભસ્મ આપણે ખબર છે એક શક્તિ જેવી જે છે આપણા હાથમાં રાખીએ તો પણ નેગેટિવ ઉર્જા જે છે એને પોઝિટિવ કરવામાં ખૂબ ઉપયોગી થાય છે ત્યારે આ ખૂબ પવિત્ર રાખ આપણી જમીનની અંદર આવશે તો જમીનની અંદર રહેલી જે છે નેગેટિવિટી જે છે એ દૂર થશે અને જમીન જે છે આપણી કહેવાય કે ભાઈ પોઝિટિવિટી બનવાળી બનશે એના કારણે જમીન જે છે આપણી ફળદ્રુપ બનશે અને જમીનની અંદર જે ઉત્પાદન ક્ષમતા એ ચોક્કસ વધશે જાડેજા સાહેબ તમે અમારા ખેડૂત મિત્રોને એક નવો જ રાહ નવી જ દિશા એ સિંધી કે હોળીની રાખ જે છે એ આપણા ખેતરની અંદર આવે
તો દરેક ખેડૂત મિત્રો આ વખતે જે છે એ તમારા ગામની અંદર તમે રાખ લઈ આવ્યા કે નથી લેવા ગયા, લેવાશો તો ચોક્કસ જે છે અમને કમેન્ટ દ્વારા જણાવજો કે ભાઈ અમે જે છે એ આ રાખ લઈ આવેલા છીએ અને મારા ખેતરમાં અમે ઉપયોગ કર્યો છે. તો મિત્રો આજે આપણે આ જ વાત કરવાની હતી અને જાડેજા સાહેબનો ખૂબ આગ્રહ હતો કે ના આ ખેડૂતોને આપણે કહેવું જ છે. તો ખાસ કરીને મિત્રો જે છે એ આનો ઉપયોગ જે છે એ બિયારણને પટથી માંડી અને આપણો પાક જે છે પૂરો થાય ત્યાં સુધીમાં એક વખત જે ઉપયોગ કરજો. સાહેબ જે છે કંઈક કહે છે, શહેરના લોકો કુંડા ઘરે જે કંઈ ઇન્ટરેસ્ટથી એમના ફૂલના છોડ જે કંઈ હોય નાનો એવો બગીચો હોય એ લોકો ખાસ પોતપોતાના એરિયાની રાખ કોથળીમાં ભેગી કરીને આખું વરસ નાખી ગોળ કરી વાપરી શકો છો. તમને આ ખાતરથી 10 ગણી તાકાતથી આ ખાતરથી વિશેષ કામ આપશે. ખેડૂતો ભેગી કરે પટ દેવાનું પતી ગયું હોય તો છાણાના તમારી જે ઉથરેટી હોય એમાં નાખો, પ્લસ ધોરિયામાં પાણી હાલતું હોય જો ટાઈમ મળે તો એમાં ચપટી ચપટી લઈ અને ધોરિયામાં આમ નાખતા જાઓ એટલે પાણી વાટે આખા પડામાં રખ્યા જેટલી હશે અમુક અંશે એ આખા ખેતરમાં પથરાય અને આ રખિયા ખૂબ ઉપયોગી થાય. જમીનમાં તમે જે કંઈ ખર્ચા કરો છો છાણિયા ખાતરના, હમણાં એક વિડીયો મૂક્યો કે છાણિયા ખાતર ઉનાળામાં ભર ઉનાળે ભરવા નહીં, એ વિડીયો ખાસ જોજો. કેમ કે બીજું કે અત્યારે એક તો ઘઉંના ભાંઠા જે હોય એ હરગાવવાનો પિરિયડ છે, હરગાવવા નહીં કેમ કે એ કાચું હોવાનું છે, એને જમીનમાં દાટો, રખિયાના પ્રયોગ કરો. બીજું તમે જે કંઈ છાણ છે એને પલાળીને રાખો અથવા બેક્ટેરિયાથી કમ્પોઝ કરીને રાખો, વાવણી થયા પછી આનો ઉપયોગ કરો. હાથી હાલે એટલે ખાતર દટાતું જાય અને 100% છાણિયા ખાતરનો તમને ભરપૂર આનંદ મળે. બાકી અત્યારે તડકામાં ઉડાડો અને 42-45 ડિગ્રીના તાપમાનમાં એ ખાતર અમારી દ્રષ્ટિએ બિલકુલ કામ આપતું નથી. રખિયાનો પ્રયોગ ખાસ કરો. સરસ મજાની વાત મિત્રો, જે ખાતર બનાવે છે ઉથરેટી કરે છે એ માટે કેજન માઇક્રોબ્સ જે છે ખાસ કરીને જે છે ખેડૂત મિત્રો જે છે એનો ઉપયોગ કરે, એગ્રીરિસ્ટનો ઉપયોગ કરે, રાખનો ઉપયોગ કરે, આ બધાનો ઉપયોગ કરી અને આપણી ખેતીને આપણે સમૃદ્ધ બની. જાડેજા સાહેબ તમે અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપી એ બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સતત ને સતત આવું માર્ગદર્શન જે છે એ સાહેબ આપને આપતા રહે એવી આપણે જે છે એ સાહેબને કહેવાય કે એક આપણે જે છે એ સાહેબને જે છે વિનંતી કરીએ, સાહેબ આવા નવા પ્રયોગો અમારા ખેડૂતો માટે સતત ને સતત તમે કરતા રહો. ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જે છે ચોક્કસ જે છે કિસાન સફરને કરજો. ખેડૂત મિત્રો આપણો હેલ્પલાઈન નંબર છે 97-57-45-9-71, આ નંબર ઉપર વધારાની માહિતી મિત્રો મેળવી શકશો. ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી.